राजा मानधाता जन्म की कथा। महाराज युधिष्ठिरे पूछ्य ब्राह्मण राजा युवनाश्वना पुत्र नृप श्रेष्ठ मानधाता त्रणे लोक में प्रसिद्ध था, तेमनो जन्म कई रीते थयो हतो। लोमेश जी बोलिया, राजा युवनाश्व ईश्वाक वंश में उत्पन्न थया था। तेमने 1000 अश्वमेघ करीने बीजा पण घणा यज्ञों कर्या था। बधा यज्ञों में मोटी मोटी दक्षिणाओ आपी हती। पोताना मंत्रियों ने राज्य सौंपीने ते मनस्वी राजाए मनोनिग्रह करीने निरंतर वन में रहेवानुं शुरू कर्युं हतुं। एकवार महर्षि भृगुना पुत्रे तेमनी पासे पुत्र प्राप्ति माटे यज्ञ करावियो। रात्रिना समय उपवासना कारणे गळू सुकाई जवाना कारणे राजाने बहुत तरस लागी। तेमणे आश्रममां जईने जळ माग्युं, परंतु बधा ज रात्रि जागरणने लीधे थाकीने तेवी गाढ निंद्रामां सूई गया था कि कोईए तेमनो अवाज न सांभळ्यो। महर्षिए मंत्रथी पवित्र करेलो एक जळनो लोक मोटो कळश त्यां राखी मूक्यो हतो। तेने जोईने राजाए ते कळशनुं जल्दी जल्दी जळ पीने पोतानी तरस छिपावी अने ते कळशने त्यां ज मूकी दीधो। थोड़ी वार पछी तपोधन भृगु पुत्रनी साथे बधा ज ऋषिओ उठ्या अने ते बधाए ते कळशने जळथी खाली जोयो। त्यारे ते बधाए एकबीजाने पूछ्यू कि आ कोनुं काम छे। राजा युवनाश्वे साचे साचुं कही दीधुं कि मारुं काम छे। आ सांभळीने भृगु पुत्रे कह्युं, राजन आ काम बराबर न थयुं। त्यारे त्यां एक बळवान अने पराक्रमी पुत्र उत्पन्न थाय ते माटे आ जळ अभिमंत्रित करीने राख्युं हतुं। जे कंई थयुं छे तेमां अवश्य देवनी प्रेरणा पण कारण छे। तमे तरसथी व्याकुळ થઈને મંત્રથી પવિત્ર કરેલું મન જળ પીધું છે, તેથી તમારે એક પુત્રને જન્મ આપવો પડશે। આ પ્રમાણે કહીને ઋષિઓ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા। 100 વર્ષ વીતી ગયા પછી રાજાનું ડાબું પડખું ચીરીને એક સૂર્ય જેવા તેજસ્વી બાળક નીકળ્યો। આવું થવા છતાં પણ આશ્ચર્ય એ હતું કે રાજાનું મૃત્યુ ન થયું। તે બાળકને જોવા માટે દેવરાજ ઇન્દ્ર પોતે ત્યાં આવ્યા। આ દેવતાઓએ પૂછ્યું, કિં દાતંતી, આ બાળક દૂધ કોનું પીશે? અને ઇન્દ્ર તેના મોઢામાં પોતાની તર્જની આંગળી આપીને કહ્યું, માનધાતા, મારી આંગળી ધાવશે। આના પરથી દેવતાઓએ તેનું નામ માનધાતા રાખ્યું। થોડા સમય પછી માનધાતાએ ધ્યાન કર્યું કે તરત જ ધનુર્વેદ સહિત બધા જ વેદો અને દિવ્ય અસ્ત્ર તેની પાસે હાજર થઈ ગયા। આ ઉપરાંત અજગવ નામનું ધનુષ્ય, શિંગડાના બાણ અને અભેદ કવચ પણ આવી ગયા। ત્યાર પછી સ્વયં ઇન્દ્રે આવીને તેમનો રાજ્ય સિંહાસન પર અભિષેક કર્યો। રાજા માનધાતા સૂર્ય જેવા તેજસ્વી હતા। આ પરમ પવિત્ર કુરુક્ષેત્ર યુદ્ધ પ્રવેશમાં આ પ્રદેશમાં આ તેમની યજ્ઞ સ્થળી છે। તમે મને તેમના ચરિત્ર વિશે પૂછ્યું હતું તે પ્રમાણે તેમની મહત્વપૂર્ણ કથા તમને કહી સંભળાવી। રાજાના આ જ ક્ષેત્રમાં પહેલા પ્રજાપતિએ 1000 વર્ષમાં પૂરો થનારો ઇષ્ટિકૃત નામનો યજ્ઞ કર્યો હતો। અહીં જ નાભાગના પુત્ર રાજા અંબરીશે યમુના તટ પર યજ્ઞના બ્રાહ્મણોને 10 પદ્મ ગાયોનું દાન કર્યું હતું તથા અનેક યજ્ઞો અને તપસ્યા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। આ દેશ નહુસના પુત્ર પુણ્યકર્મા નામ યયાતિનો છે। અહીં રાજા યયાતિએ અનેક યજ્ઞો કર્યા હતા। આ જગ્યાએ મહારાજ ભરતે પણ અશ્વમેઘ યજ્ઞ કરીને ઘોડો છોડ્યો હતો। રાજા મરુતે પણ મુનિવર સંવત્તરની અધ્યક્ષતામાં અહીં જ યજ્ઞ કર્યો હતો। રાજાને જે પુરુષ આ તીર્થમાં જળનું આચમન કરે છે તેનું સંપૂર્ણ લોકના દર્શન થવા લાગે છે અને તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે। તમે આ જળનું આચમન કરો। મહર્ષિ લોમેશની વાત સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે ભાઈઓ સાથે સ્નાન કર્યું। તે સમયે મહર્ષિઓ સ્વસ્તિક વાચન કરી રહ્યા હતા। સ્નાન કરીને તેમણે લોમેશજીને કહ્યું, એ સત્ય પરાક્રમી મુનિવર, જુઓ આ તપના પ્રભાવથી મને બધા જ લોક દેખાઈ રહ્યા છે। હું અહીંથી શ્વેત ઘોડા પર બેઠેલા અર્જુનને જોઈ રહ્યો છું। લોમેશજીએ કહ્યું, મહાભાવો, તમારી વાત બરાબર છે। મહર્ષિઓ આ પ્રમાણે સ્વર્ગના દર્શન કરતા રહે છે। જુઓ આ પરમ પવિત્ર સરસ્વતી નદી છે, આમાં સ્નાન કરવાથી પુરુષ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે। આ ચારે બાજુ 5-5 કોષના વિસ્તારવાળી પ્રજાપતિ બ્રહ્માની વેદી છે। આ જ મહાત્મા કુરુનું ક્ષેત્ર છે, જે કુરુક્ષેત્રના નામે પ્રસિદ્ધ છે।